નમસ્કાર વેલકમ ટુ એજ્યુકેશન આજના આ વિડીયોમાં ધોરણ દસ વિષય ગણિત નું ચેપ્ટર નંબર ચાર છે દ્વિઘાત સમીકરણ તેમનો સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો ક્વેશ્ચન નંબર ટુ જોવાના છીએ અને આપણો આ ચેપ્ટર નંબર ચારનો નો ત્રીજો લેક્ચર છે જોઈએ ક્વેશ્ચન નંબર ટુ નીચે આપેલ પરિસ્થિતિઓને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે આમાં અમુક પરિસ્થિતિઓ આપેલી છે તેને આપણે દ્વિઘાત સમીકરણના સ્વરૂપે લખવાની છે એટલે કે દર્શાવવાની છે જેમ કે અહીંયા પ્રથમ ક્વેશ્ચન આપ્યો છે જમીનના એક લંબ ચોરસ ટુકડાનું ક્ષેત્રફળ જમીનનો એક લંબ ચોરસ ટુકડો છે તેમનું ક્ષેત્રફળ કહી દીધું છે ક્ષેત્રફળ પાંચસોને અઠયાવીસ મીટર સ્ક્વેર છે તેની લંબાઈ મીટરમાં છે બરોબર પહોળાઈ મીટરમાં છે ના બમણાથી એક મીટર જેટલી વધુ છે એટલે કે શું કહે છે કે એની લંબાઈ એના પહોળાઈના બમણાથી એક મીટર જેટલી વધુ છે તો આપણે જમીનના આ ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધવી જોઈશે આ લંબાઈ છે એની આ જે પહોળાઈ છે એના ડબલ એટલે કે આનું ડબલ કેટલું અને પ્લસ મીટર વધારે એટલે કે આ મીટર અને આ શું છે એટલે 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 લખો કે બે વાર બી બી પહોરાય પહોરાય અને વધતા એક મીટર છે તો આ ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધવી છે તો એના માટેનું આપણે સમીકરણ બનાવવાનું છે આમાં કોઈ પણ જાતનો જવાબ એટલે કે ઉકેલ નથી મેળવવાનો માત્ર ને માત્ર મેળવવાનું છે તો સમીકરણ અને લંબ ચોરસના ક્ષેત્રફળ સૂત્ર શું થાય તો કે લંબાઈ ગુણિયા પહોળાય બરાબર લંબ ચોરસ નું ક્ષેત્રફળ હવે આ દાખલામાં અહીંયા ધારવાની વાત આવે તો ચેપ્ટર નંબર ત્રણ ની અંદર આવા દાખલાઓ આવેલા હતા તેમાં તમે તરત કહી દેતા કે લંબાઈ એક્સ છે ને પહોળાઈ વાય છે વગેરે વગેરે વસ્તુ પણ મિત્રો તમે જાણો છો કે જ્યારે દ્વિઘાત સમીકરણ છે તેમાં માત્ર ને માત્ર એક જ ચલ આવે કાં તો ચલ એક્સ લેવો હોય તો બધામાં એક્સ લેવાનો કાં તો વાય લેવો હોય તો બધામાં વાય લેવાનો તેને જ દ્વિઘાત સમીકરણ કહેવાય તો આમાં પ્રશ્ન એ થાય કે ચલ હારવો કઈ રીતે તો આ દાખલામાં પર્ટિક્યુલર વાત કરીએ તો બે એકમો બતાવેલા છે એક છે લંબાઈ અને બીજું છે પહોળાઈ એમાંથી આપણે પેલી વસ્તુ એ વિચારવાનું કે નાની કઈ લંબાઈ નાની કે પહોળાઈ નાની તો આ દાખલામાં જુઓ તો એમ કીધું છે કે આ લંબાઈ છે એ પહોળાઈના બમણાથી એક મીટર વધુ છે એટલે કે આ પહોળાઈનું ડબલ કરવાનું એમાં એક મીટર વધારવાનું ત્યારે લંબાઈ થાય તો આમાં નાનું કયું છે

હવે આમાં મીટર છે એટલે આપણે પાછળ મીટર લખશું મીટર છે હવે એના ઉપરથી આપણે લંબાઈ બરાબર ધારીએ હવે અહીંયા આપણને લંબાઈ કેવી આપી છે તે લખશું તો ચાલો પેલા લખતા જાય અને સાથે સાથે સમજતા પણ જાશુ અહી લંબાઈ એ હવે જોવો જે કેવી કીધી છે કે લંબાઈ એ પહોળાઈના બમણાથી એક મીટર જેટલી વધુ છે તો એ જ વસ્તુ લખીએ કે અહીં લંબાઈ એ પોહરાઈના બમણાથી એક મીટર વધુ છે તો લંબાઈ બરાબર શું થાશે લંબાઈ બરાબર હવે જોજો પહોળાઈના બમણાથી તો પહોળાઈ કેટલી લીધી એક

એટલે કે આ પાંચ છે પાંચના ડબલ કેટલા થાય દસ બરાબર ડબલથી એક રૂપિયો વધારે છે એટલે દસ વધતા એક એટલે તમારી પાસે કેટલા રૂપિયા થાય અગિયાર રૂપિયા થાય કે મારી પાસે પાંચ રૂપિયા છે એના ડબલ એટલે દસ અને એનાથી એક રૂપિયો વધારે એટલે કે અગિયાર રૂપિયા છે તો બસ આમ જ એ ટાઈપનું છે કે લંબાઈ છે એ પહોળાઈના ના ડબલ થી 1 મીટર વધારે છે હવે 1 મીટર છે એટલે આવી રીતના આપણે મીટર લખી નાખ્યું હવે આમાં આપણે સૂત્ર મેળવવાનું છે પરંતુ શેનું લંબચોરસ ટુકડાના ક્ષેત્રફળનું અને તેનું માપ પણ આમાં કંઈક આપેલું છે તો સૂત્ર શું થાય ક્ષેત્રફળ નું તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ તેના આધારે આગળ નું સમીકરણ લખીએ લંબ ચોરસ જમીન ના ટુકડા નું ક્ષેત્રફળ મીટર વર્ગ આપેલું છે એટલે મેં લખ્યું પાંચસો અઠ્યાવીસ અને પાછળ એકમે લખો મીટર વર્ગ હવે લંબ ચોરસ જમીન ના ટુકડા નું ક્ષેત્રફળ નું સૂત્ર શું થાય તો કે લંબાઈ ગુણિયા પહોળાઈ આની જગ્યાએ આપણે સૂત્ર લખીએ

લખી નાખશું પાંચસો અઠ્યાવીસ મીટર વર્ગ હવે એક કામ કરીએ અહીંયાથી એકમ લખવાનું આપણે બંધ કરી દઈએ છેલ્લે આપણે વસ્તુ લખશું તો ખાલી પાંચસો ને અઠ્યાવીસ હવે આનું આપણે સાધુ રૂપ આપવું પડે અને આ એક ને ગુણ છે એક્સ છે એ ટુ એક્સ ને ગુણે તો શું થાય ટુ એક્સ વર્ગ હવે આ એક છે એ એકને ગુણે તો શું થાય એક્સ ગુણ્યા એક બરાબર અને વચ્ચે વધતાની નિશાની છે તો અહીંયા વધતાની નિશાની મૂકી બરાબર પાંચસો ને અઠ્યાવીસ તે લખી લઈ હવે આપણને ખબર છે કે આપણું જે સમીકરણ હોય એમાં એક એક્સર વાળું પદ હોય એમના પછી એક એક્સ વાળું પદ હોય આ પદ છે પદ આ આ હોય હોય અને બરાબરની સામે તો પદને આપણે ડાબી બાજુ લઈ લેશું તો અહીંયા પ્લસ છે આ બાજુ આવે તો શું થાય માઇનસ થાય એટલે થશે ટુ એક્સ વર્ગ વધતા એક્સ આ પદ આ બાજુ આવશે અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ થશે

એમના પછી અચળ પદ છે તો કે હા છે બરાબર છે હા છે ઓકે તો આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે આ વ્યવહારિક જે કોયડા છે તેને તો અહીંયા આપણે ખાલી સમીકરણ સ્વરૂપે દર્શાવી દીધું બરોબર એટલે અહીંયા આપણો આ દાખલો પૂરો આપણે એક્સ ની કિંમત લંબાઈ પહોળાઈ એવું કઈ શોધવાનું નથી

તો કે આ એક અને એકમાં આપણે એક ઉમેરીએ તો મળે બે એટલે કે આ એક અને બે ક્રમિક કહેવાય ત્રણ અને ચાર ક્રમિક કહેવાય પચીસ ને છવ્વીસ ક્રમિક કહેવાય સો અને એકસો એક ક્રમિક કહેવાય એટલે કે પાંચ પાસેના બે પૂર્ણાંકો અને એ બે પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ તો ત્રણસો અને છ મળે છે હવે આમાં એક સાથે બે ક્રમિક ધનપૂર્વનાક સંખ્યાઓ કીધી છે તો બંનેને એક સાથે ધારવી પડે કારણ કે જે પહેલી સંખ્યા છે તે કોઈ પણ સંખ્યા હશે દાખલા તરીકે પહેલી સંખ્યા પાંચ છે તો પાંચ લઈ લો હવે ક્રમિક સંખ્યા કીધી છે એટલે પાંચ પછીનો આંકડો છ જ હોય એટલે કે પહેલી સંખ્યામાં એક ઉમેરો તે આંકડો જ બીજો હોય તો આ સંખ્યાને એક્સ ધારીએ તો પહેલી સંખ્યા એક્સ હોય તો બીજી સંખ્યા એક્સ પ્લસ વન હોય કદાચ પહેલી સંખ્યા સો હોય તો બીજી સંખ્યા સો વધતા એક એટલે કે એકસો એક હોય જુઓ બે પાંચ પાસેની સંખ્યા છે તો કે હા વધારે જ હશે તો એ પ્રમાણે બંને સંખ્યાને એક સાથે આમાં ધારવાના થાય તો લખીએ ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંકો અથવા તો ધનપૂર્ણાંક સંખ્યાઓ એક તો પેલી સંખ્યા મળી એક

હવે જોવો જોઈએ બે ધન પૂર્ણાકો ગુણાકાર એટલે કે પેલું ધન પૂર્ણાકાર બીજું ધન પૂર્ણાકાર બે આપણે હવે ગુણાકાર કરવાનો રહેશે તો ચાલો એક્સ અને એના ગુણાકારમાં માં એક્સ વધતા એક એટલે કાઉન્સ માં મેં લખ્યું એક્સ વધતા એક કેટલો ગુણાકાર મળે છે ત્રણસો ને છ બરાબર ત્રણસો છ હવે અહીંયા શું કરવાનું સાદું રૂપ આપતું જવાનું જોવો જોઈએ આ એક્સ છે તે આ કાઉન્સ ગુણે એટલે કે એક્સ પેલા આ એક્સ ને ગુણે ત્યારબાદ એક ને ગુણે ને ને ગુણે ગુણે તો 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 શું શું કે કે એમના પછી આ છે 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 પરંતુ અહીંયા આગળ પ્લસ એટલે એટલે જે સંખ્યા તે ત્રણસો છ હવે આગળ શું કરવાનું આ ત્રણસો છ છે એને બરાબર ની ડાબી બાજુ લેવાના અહીંયા પ્લસ છે આ બાજુ આવશે તો માઇનસ થશે એક્સ વર્ગ વધતા એક્સ ત્રણસો છ આ બાજુ આવે તો માઇનસ ત્રણસો છીરો હવે લખી નાખશું આમ પ્રશ્નમાં આપેલ પરિસ્થિતિને અનુસાર દ્વિઘાત સમીકરણ જે સમીકરણ છે તે લખીએ એક્સ વર્ગ વધતા એક ઓછા ત્રણસો છ બરાબર જીરો મળે અહીંયા આ દાખલો થઈ ગયો પૂરો ત્રીજો દાખલો રોહનની માતા તેના કરતા છવ્વીસ વર્ષ મોટા છે ચાલો રોહન એ નાનો છે હંમેશા માતા જ મોટી હોય તો રોહન ની માતા છે એના કરતાં છવ્વીસ વર્ષ મોટા છે આજથી ત્રણ વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર ત્રણસો ને સાઠ હશે ને આ ગુણાકાર વર્ષમાં દર્શાવેલો છે તો આપણે રોહનની હાલની ઉંમર શોધવાની છે પહેલાં જ દાખલામાં મેં તમને કીધું હતું કે પહેલાં તો કંઈક વસ્તુ ધારવાની ધાધવા માટે આપણે બે વસ્તુ આપી હોય તો એમાંથી ફાઇન્ડ આઉટ કરવાની કે આ બે વસ્તુ છે રોહન અને માતા એમાંથી નાનું કોણ છે એ ફાઇન્ડ આઉટ કરવાનું તો આમાં નાનું રોહન છે એ મળી ગયું ઓકે તો રોહન બરાબર કોઈ પણ ચલ ધારી લઈ પછી આગળનું આપણે વિચારશું ધીમે ધીમે રસ્તાઓ ખુલતા જશે તો લખીએ ધારો કે રોહનની હાલની ઉંમર એને ધારી લઈ આપણે એક્સ એક્સ અને એક્સ શું છે તો કે વર્ષ છે એટલે પાછળ વર્ષ લખશું વર્ષ છે હવે અહીંયા મેં ચિત્ર આપેલું છે કે આ રોહનભાઈ છે આ એમના મમ્મી છે બરોબર હવે ધીમે ધીમે એમાં સમજતા જશું આ રોહનભાઈ ની ઉંમર આપણે ધારી લીધી એક્સ હવે જોવો જોઈએ રકમમાં રોહન ની માતા રોહન કરતાં છવ્વીસ વર્ષ મોટા છે કે નહીં તો કે હા તો અહીંયા રોહન ના મમ્મી છે એની ઉંમર કેટલી થશે તો કે રોહન ની ઉંમર એના કરતાં છવીસ વર્ષ મોટા એટલે કે એક્સ પ્લસ છવીસ આપણે કરી દીધું તેથી રોહનની માતાની હાલ ની ઉંમર કેટલી થાય તો કે આપણે અહીંયા જોયું તેમ એક્સ પ્લસ છવીસ વર્ષ છે એક્સ પ્લસ છવીસ એકમ લખવાનો વર્ષ છે હવે રકમ જોજો રકમમાં તો કે આજથી ત્રણ વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર તો આજથી ત્રણ વર્ષ પછી બંનેની ઉંમર કેટલી હશે તો કે જુઓ રોહનની ઉંમર એક્સ છે તો આજથી ત્રણ વર્ષ પછી કેટલી હશે તો કે આ એક્સ હોય એમાં ત્રણ ઉમેરી દો કારણ કે ત્રણ વર્ષમાં ત્રણ વર્ષ જ વધે ઓકે તો એના ઉપરથી લખીએ આજથી ત્રણ વર્ષ પછી રોહનની ઉંમર કેટલી થશે તો કે અત્યારે એક્સ છે ત્રણ વર્ષ પછી એક્સ પ્લસ ત્રણ થશે એક્સ પ્લસ ત્રણ વર્ષ અને એની માતાની સાથે સાથે લખી લઈ એના માતાની હાલની ઉંમર અત્યારે આટલી છે

ત્રણ ગુણ્યા એમની માતા ની ઉંમર એક વત્તા ઓગણત્રીસ અને બંનેનો ગુણાકાર ત્રણસો ને વર્ષ થશે એટલે કે બરાબર ત્રણસો ને હવે આપવાનું સાદુ રૂપ હવે જોવો જોઈએ આ x આખા કાઉંસના ગુણ છે પછી આ ત્રણ આખા કાઉંસના ગુણ છે પેલા x છે એ આખા કાઉંસના ગુણે છે તો x પેલા આ x ના ગુણ x x થાશે x વર્ગ પછી આ x છે એ 29 ના ગુણ એટલે વધતા 29x ઓકે અહીંયા આ x એ આખા કાઉંસના ગુણ લીધો હવે ત્રણ છે એ x ના ગુણ તો શું થાશે 3x વધતે વધતે વધતા હવે આ ત્રણ છે તો ઓગણત્રીસ વધતે સેવન ઓગણત્રીસ તેરી સત્યાસી બરાબર ત્રણસો ને સાઈઠ છે તો આમાં જ આ ત્રણસો ને બરાબર ની ડાબી બાજુ લઈ લઉં અહીંયા પ્લસ છે તો આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે એટલે કે માઇનસ ત્રણસો સાહીઠ બરાબર ની આ બાજુ કાંઈ ન વીધું તો શું આપણે લખશું ઝીરો જોજો આજ સ્ટેપમાં મેં ત્રણસો ને પણ આ બાજુ લઈ લીધું કારણ કે સાદુ રૂપ કરવામાં હવે મજા આવે હવે સાધુ રૂપમાં એક્સ વર્ગ વાળું પદ એક જ છે તો એક્સ વર્ગ વાળું પદ એમને એમ લખી લઈ એક્સ વર્ગ હવે એક્સ વાળા પદ બે છે

ત્રણસો સાઈઠ માંથી સત્યાસી બાદ કરવાના થશે તો ત્રણસો સાઈઠ માંથી સત્યાસી પહેલા તો બાદ કરી લઈએ જીરો માંથી સાત નો જાય એટલે દસકો કો માંથી સાત જાય તો ત્રણ હવે અહીંયા દસકો લીધો તો એટલે આગળના માં એક નો ઘટાડો થાય એટલે છ ની જગ્યાએ પાંચ કર્યા

જોઈએ તેમની રકમ એક ટ્રેન ચારસો એંસી કિલોમીટરનું અંતર અચળ ઝડપથી કાપે છે જો ઝડપ આઠ કિલોમીટર પ્રતિ કલાક ઓછી હોય તો આટલું જ અંતર કાપવા માટે તેને ત્રણ કલાક વધુ લે છે તો ટ્રેનની ઝડપ શોધો હવે જોજો શું કહે છે એક ટ્રેન છે બરોબર ઈ અચર ઝડપે ઝડપ કીધી નથી અચર ઝડપે અંતર કાપે હવે એડપ હતી દાખલા તરીકે પાંચસો ની ઝડપ હોય તેમાં આઠ કિલોમીટર ઝડપ ઓછી કરો એટલે પાંચસો માંથી આઠ જાય એટલે ચારસો બાણું જો ઝડપ થઈ જતી હોય તો તે આટલું જ અંતર કાપવા માટે ત્રણ કલાક સમયગાળો વધારે લે છે જો આપણી પાસે આ ટ્રેન છે બરોબર ઈ આચાર્ય ઝડપે ગતિ કરે છે

ઝડપ ની વ્યાખ્યા બનાતા કે ઝડપ એટલે શું થાય તો કે પદાર્થે એકમ સમયમાં અને એકમ રાશિ હંમેશા છેદમાં આવે એટલે એકમ સમય છે આ ટાઈપનું કઈક સૂત્ર આપણે નવ માં ધોરણ ભણી ગયા છીએ પણ આ સૂત્ર માં આપણે સમય ને કરતા બનાવીએ તો સમય ને કરતા બનાવવા માટે સમય બરાબર હવે જોવો આ ઝડપ ને આ બાજુ લઈ જાવ તો એ છેદમાં માં વયું જાય એટલે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ તો આ થઈ ગયું આપણું સૂત્ર કે સમય બરાબર અંતરના છેદ માં ઝડપ તો જોજો ઝડપ અને સમય અથવા તો સમય અને ઝડપ બંને કેવી રાશિ થઈ તો કે વ્યસ્ત રાશિઓ થઈ એકબીજાની વિરુદ્ધ રાશિઓ થઈ વ્યસ્ત રાશિઓ કોને કહેવાય તો કે એક વધે તો બીજું ઘટે અને બીજું વધે તો પેલું ઘટે તો આમાં સમય ઘટ્યો છે સોરી આમાં ઝડપ ઘટી છે તો સમય વધશે જો આઠ કિલોમીટર ઝડપ ઓછી થઈ છે એટલે કે આ ઘટી છે તો સમય અંતર કાપવા માટે લાગતો સમય કેવો વધશે ત્રણ કલાક ઝડપ ઘટી છે તો એ કિલોમીટર તો ચારસો એસી જ આપણે કાપવાના છે તો આ દાખલો ગણાય કેમ તો કે પેલાની જે ઝડપ હોય તેને કેવી ઝડપ કહેવાય સામાન્ય ઝડપ કહેવાય તો લખીયે ધીમે ધીમે સમજાતું જશે તમને ધારો કે ટ્રેનની સામાન્ય ઝડપ એટલે કે ઘટી એ એટલે કે સામાન્ય ઝડપ જોજો પેલા એમ કીધું છે કે ટ્રેન ઈ ચારસો એસી કિલોમીટર નું અંતર અચર ઝડપથી કાપે છે એટલે કે પહેલી જે ઝડપ ઘટેલી નહોતી એ ઝડપ સામાન્ય ઝડપ કહેશું અને પછી આ ઝડપ ઘટી છે આપણે એકમ શું હોય ઝડપનો એકમ તો કે કિલોમીટરના છેદમાં કલાક કિલોમીટર પ્રતિ કલાક આપણે કહેતા હોય ને તો કે એક્સ કિલોમીટર પ્રતિ કલાક આ એસાઈ પદ્ધતિનો એકમ છે એટલે કે આટલી ઝડપ છે હવે ઝડપમાં શું કર્યું કિલોમીટર પ્રતિ કલાક ઓછી એટલે કે ઝડપમાં કરો ઘટાડો જો ટ્રેન ની સામાન્ય ઝડપમાં આઠ કિલોમીટર પ્રતિ કલાક નો ઘટાડો થાય તો ટ્રેન ની નવી ઝડપ પેલી ઝડપ હતી એક્સ એમાં કિલોમીટરનો ઘટાડો કરીએ છીએ એટલે કે એકમ શું છે તો કિલોમીટર પ્રતિ કલાક થાય હવે જોજો ખાસ સામાન્ય ઝડપે કેટલું અંતર કાપે એટલે કે જે સામાન્ય ઝડપ છે એ અંતર કાપવા માટે સમય કેટલો લાગે તો એને આપણે ટાઈમ સામાન્ય ઝડપને આપણે તો વન રકમમાં કિલોમીટર આપેલું છે જોજો છેદ આપણે શોધવાનું ઝડપ છે ટ્રેનની ઝડપ શોધો એવું સૂત્ર છે જોજો સામાન્ય ઝડપે ચારસો કિલોમીટર નું અંતર કાપવા માટે લાગતો સમય કેટલો લાગે તો કે એને આપણે ટીવન કહીશું બરાબર હવે જોજો સમયનું સૂત્ર આપણે પેલા ડિફાઇન કર્યું ક્યાંગ્યું તો કે આ રહ્યું સમય બરાબર શું છે અંતરના છેદમાં ઝરપ તો અંતર કેટલું છે ચારસો ને એંસી અને ઝડપ સામાન્ય કેટલી છે તો કે એક સામાન્ય ઝડપ આપણે લીધેલી છે તો કે અંતર ચારસો એતી ઝડપ કેટલી છે એક્સ છે એટલે ચારસો એંસી ના છેદમાં એક્સ હવે અહીંયા આપણે આજે સોયદું તે સમય સોયદું સમયનો એકમ શું આવે કલાક આવે અવર આવે એટલે કે એ ચાર હું લખી લઉં છું h4 ની જગ્યાએ તમે ખાલી h પણ લખી શકો છો તો પહેલું સમીકરણ આપણને સમય નું આ મળી ગયું તો ખાસ ભૂલ ન થાય કે જ્યારે અહીંયા સમય નું લખતા હોય ત્યારે અહીંયા કલાક જ આપણે લખાઈ જવું જોઈએ એકમમાં કિલોમીટર ના છેદમાં કલાક ન આવવું જોઈએ એમ છતાં તમને હું એકમ સમજાવું કિલોમીટર કિલોમીટર ઉડા છેદનો છેદ અંશમાં ગયો એટલે ખાલી અંશમાં હવર વધે એટલે એકમ શું આવશે હવર એટલે કે કલાક હવે આજી નવી ઝડપ છે તેનો આપણે સમય શોધીએ નવી ઝડપે એમાં પણ ચારસો એસી કિલોમીટરનું અંતર કાપવાનું છે એટલે કે કિલોમીટરનું અંતર કાપવા માટે લાગતો સમય બરાબર તો એમાં પણ સૂત્ર આપણું છે એમાં અંતર ચારસો એસી કિલોમીટર જ છે એમાં પણ એટલે ચારસો એસી ના છેદ માં ઝડપ તો ઝડપમાં આપણી નવી ઝડપ કઈ છે તો નવી ઝડપ છે એક્સ માઇનસ આઠ એટલે છેદ માં લખ્યું એક્સ માઇનસ અને આપણે કીધો તો આને આપણે ટુ કહી દઈ અને આ સમય છે એટલે એનો એકમ શું આવશે હવર એટલે કે કલાક હવે આમાં આપણને એમ કે છે કે જો ઝડપ ઘટે બરોબર કેટલી તો કે આઠ કિલોમીટર પ્રતિ કલાક ઝડપ ઘટી તો સમય જૂનો જે લાગતો તો એમાં ત્રણ કલાક વધુ સમય લે છે એટલે આપણે સમયનું આમાં દર્શાવવા માટે અહીંયા આપણે આ સમયો શોધેલા છે તો નવી ઝડપમાં ત્રણ કલાક સમય ઓછો છે કોના કરતા લખીએ નવી ઝડપે લાગતો સમય એ સામાન્ય ઝડપ કરતા અથવા તો સામાન્ય ઝડપે લાગતા સમય કરતા ત્રણ કલાક વધુ છે હવે જોજો આ T2 સમય છે એ મોટો થયો કોના કરતા તો કે T1 સમય કરતા શું કામ તો કે આપણને ખબર છે ઝડપ ઘટે તો સમય વધે કારણ કે બંને એકબીજાના વ્યસ્ત છે એટલે આ વાક્ય પરથી નવી ઝડપે લાગતો સમય કોણ છે એટલે કે નવી ઝડપ એટલે કે T2 સમય છે ઇઝ ઇક્વલ ટુ ઈ કેટલો તો કે જોજો કેટલો તો કે સામાન્ય ઝડપે લાગતા સમય કરતા ત્રણ કલાક વધુ

આટલો ચારસો એસી ના છેદ માં એક્સ માઇનસ આઠ ચાલો એ લખી લીધું હવે અહીંયા માઇનસ છે એટલે મેં કહી દો માઇનસ હવે ટી કેટલો છે ટી તો કે આટલો ચારસો એસી ના છેદ માં એક્સ તો અહીંયા ટી ની જગ્યાએ આપણે ચારસો એસી ના છેદ માં એક્સ લખીએ ચારસો એસી ના છેદ માં એક્સ બરાબર કેટલો છે ત્રણ એટલે લખો ત્રણ હવે શું કરવાનું છેદનો નો લસા લેવાનો અથવા તો બેય છેદનો આપણે ગુણાકાર કરી દેવાનો પાંચ છે એ અહીંયા ગુણે આ ત્રણ છે એ અહીંયા ગુણે બે છેદનો ગુણાકાર પાંચ તેરી પંદર આપણે ભેગો લખી દેતા હોઈએ છીએ લખીએ ને તો કે હા તો પેલા બે છેદનો ગુણાકાર કરી દઉં એક ગુણ્યા એક્સ માઇનસ આઠ આ આઠ અહીંયા લખો ઈ થાય લસ્સા બરાબર ત્રણ છે એ લખી લઉં બરાબર ત્રણ અને આ બે ના છેદ અલગ છે એટલે કે સમ છેદી નથી એટલે બેનો ગુણાકાર કરી દેવાનો હવે અહીંયા એક્સ માઇનસ આઠ છે શું નથી

ચારસો એસી એક્સ ને ગુણે એટલે સોરી ચોસઠ નો ચાર વધી પેરી છ આઠ ચોક બત્રીસ વધતા એટલે આડત્રીસ એટલે કેટલું આવ્યું આડત્રીસ તો એ લખી લઈએ ઓછે ઓછે વધતા આડત્રીસ જે છે એને બરાબરની સામે આખે આખું લઈ જાઉં છું ભેગે ભેગું જ લખી નાખો એટલે એક્સ કાઉસમાં એક્સ માઇનસ આઠ હવે તમે જુઓ મિત્રો પ્લસ ચારસો એસી એક્સ અને માઇનસ ચારસો એસી એક્સ એ બંને

હવે આ પદને આપણે આ બાજુ લખી લઈને આને બરાબરની સામે લઈ જઈશું એટલે એ માઇનસ થશે ત્રણેક્ષ વર્ગ ઓછા ચોવીસ એક્સ માઇનસ ત્રણ હજાર આઠસો ચાલીસ આ પદ આ બાજુ ગયા એટલે એ માઇનસ થયા હવે આ બાજુ કાંઈ ન હોય દ્યું એટલે બરાબર ઝીરો આ બાજુ લખો કે આ બાજુ બરાબર જીરો લખો સરખું જ થાય બરાબર જીરો હવે આમાંથી ત્રણ કોમન નીકળે કે જોવા માટે ત્રણ ની ચાવી આપણી હતી કે આ બધા અંકોનો સરવાળો કરો એનો સરવાળો ત્રણ સાથે વિભાજ્ય હોય તો આખી સંખ્યા ત્રણ સાથે વિભાજ્ય હોય તો સરવાળો કરીએ આઠ નવ દસ અગિયાર બાર

તો પેલા તો ત્રણ એકા ત્રણ ત્રણ માંથી કરીએ હવે અહીંયા ઉપરથી ઉતારીએ આઠ હવે જોવો જોઈએ શું થાય ત્રણ બે છ આઠ માંથી છ જાય તો શું મળે બે ઉપરથી થી ચાર આઠ તેરી ચોવીસ જીરો જીરો હવે આ ઉપરથી જીરો

એટલે કે બાર એસી પૂરો બરાબર જીરો હવે આ ત્રણ છે બારસો એસી બરાબર જીરો તો આ મળી ગયું આપણું સરસ મજાનું દ્વિઘાત સમીકરણ એના ઉપરથી લખવાનું હવે આમ ઉપરોગ સમીકરણ એ ટ્રેન ની ઝડપ શોધવા માટેનું આપેલ અનુરૂપ સમીકરણ છે તો અહીંયા આપણું સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક સંપૂર્ણ પૂરો થાય છે ક્વેશ્ચન નંબર ટુ પણ પૂરો થાય છે આશા રાખું છું કે તમને તમામ દાખલા સમજાતા હશે આ છેલ્લો દાખલો છે થોડોક લેન્ધી પરંતુ બે થી ત્રણ વખત તમે પ્રેક્ટિસ કરશો તો એ સો ટકા તમને આવડી જશે હવે મિત્રો વિડીયો પૂરો થયા પછી તમને કહીશ કે જો મજા આવી છે તો વિડીયોને લાઈક કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન દબાવો તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો તથા તમારા ધોરણના કોર્સ ખરીદવા માટે વામજા એજ્યુકેશન એપ્લિકેશન ચોક્કસથી ડાઉનલોડ કરો અને તમારા કાંઈ પણ સજેશન હોય તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કહો કે આ ચેપ્ટરનો વિડીયો પહેલાં આ વસ્તુ આમાંથી નથી સમજાની તો ફરી પાછી સમજાનો તો એ પણ આપણે ક્વેશ્ચન આન્સરના વિડીયોમાં લઈ લેશું અથવા તો સારો લાગ્યો હોય તોય લખો કે ના બધી જ વસ્તુ સમજાઈ ગઈ છે ઓકે ધન્યવાદ